ભુજ વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્રી આદમભાઈ ચાકીએ શેરવા, સારડા, ભગાડીયા, છછલા, લુણા, ભીટારા, ઘાસવંડ, ઉધમા, ધોરડો, મીઠડી, ગોરેવલી, ડુમાડો, હોડકો, સાડાઈ ખાતે કચ્છ કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો સાથે લોકસંપર્ક કર્યો હતો. લુણા ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં રાજસ્થાન પોખરણના પૂર્વ ધારાસભ્ય સાલેહ મહમદ ગાઝી ફકીર કલરે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ગુજરાત મોડલના નામે માત્ર ખોટી વાતો જ કરી છે. સામાન્ય લોકોને ભરમાવનાર ભાજપને જાકારો આપવાનો સમય આવી ગયો છે, કારણ કે કોંગ્રેસે આ ચૂંટણીમાં ઉમેદવારો એવા પસંદ કર્યા છે કે તેઓ પ્રજાની વચ્ચે રહી કામગીરી કરનાર લોકપ્રતિનિધિનો પ્રતિનિધિ છે તેવું કહીને આદમભાઈ ચાકીને જીતાડવા અપીલ કરી હતી. આ લોકસંપર્ક દરમિયાન ભુજ વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્રી આદમભાઈ ચાકીએ બન્ની વિસ્તારના લોકોને ખાતરી આપી હતી કે હું તમારા પાયાના પ્રશ્નો જેવા કે પીવાનું પાણી, આરોગ્ય, રોજગારી સહિતના પ્રશ્ને લડત ચલાવીશ અને આપની પડખે રહીશ. ગુજરાત રાજ્યમાં નવસર્જનની તક મળી છે ત્યારે આ તક ઝડપીને કોંગ્રેસને બહુમતીથી જીતાડવા લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ માલધારીઓનો પ્રદેશ છે ત્યારે કચ્છના નામદાર મહારાવે આપેલું કાંકરેજ ગાય સંવર્ધન કેન્દ્રને કચ્છ બહાર અન્ય જગ્યાએ ખસેડવાની હિલચાલ સત્તા પક્ષની હિલચાલ સામે આદમભાઈ ચાકી અને અમે લડત ચલાવી છે અને કચ્છનું એકમાત્ર ગૌ સંવર્ધન કેન્દ્ર બચાવ્યું હતું. આમ શ્રી આદમભાઈ ચાકી ગાય માતા માટે પણ લડત ચલાવે છે ત્યારે પ્રજા પ્રશ્ને સતત લડતા શ્રી આદમભાઈ ચાકીને જીતાડવા એ મારી અને તમારી બંનેની ફરજ છે. કચ્છ કોંગ્રેસના મહામંત્રી અને લેવા પટેલ સમાજના અગ્રણી અર્જણભાઈ ભુડિયાએ જણાવ્યું હતું કે ભાજપ હંમેશા કોમ કોમ વચ્ચે ઝઘડો અને દંગા ફસાદ કરાવી પોતાનો રાજકીય રોટલો શેકવાનું કાર્ય કરે છે, ત્યારે આ વખતે લાભ લોલજ કે પ્રલોભનમાં આવ્યા વગર કોંગ્રેસના સન્નિષ્ઠ ઉમેદવાર શ્રી આદમભાઈ ચાકીને જંગી બહુમતીથી જીતાડવા તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે એડવોકેટ અમીર અલીભાઈ લોઢિયા, રાજસ્થાનના પૂર્વ મંત્રી હાજી ગફુર અહેમદ, જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ રફીકભાઈ મારા, જુમ્માભાઈ નોડે, જિલ્લા પંચાયતના સદસ્ય રશીદભાઈ સમા, દલિત આગેવાન રમેશભાઈ ગરવા, ઉમરભાઈ શમા, હાજીપીરના મુંજાવર અબ્દુલ્લા બાવા, સાલે મહમદ હાલેપોતરા, ગુલામભાઈ જત સહિતના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખરેખર આજે બની વિસ્તારની શરૂઆત કરી ને કોઈ રોડ છે ને આરોગ્ય છે ને પાણી છે, કોઈ પણ સરકાર હોય, ગમે સરકાર ભારતીય જનતા પાર્ટી હોય તો કોંગ્રેસ ની હોય અને પક્ષ ની હોય, એની નૈતિક જવાબદારી છે, રાજધર્મ છે કે આ લોકો સુખાકર કામ કરવું જોઈએ. આ ત્રણ કામ માટે સરકાર કુશળ ગઈ છે ને પ્રશ્નો ઢગલા બાદ પડ્યા છે. જે પાણી છે, વાત કરે કે નર્મદાનો નીર આવી ગયો તો હું આમંત્રણ આપું છું ભારતીય જનતા પાર્ટી લોકોને કે આવો બન્યો મારી સાથે, પાણીની કેટલી તકલીફ છે, વસ્ત્રીકના ગાયો અને ભેંસો વધારે છે, પાણી હજાર ભરતી હોય, બિચારા રાજય બેઠા હોય, છોકરાને રોટલો ના આપે પણ પાણી માટે વ્યવસ્થા કરે, એ હાલત અમારા લોકો જીવી રહ્યા છે. કે બીજી તરફ વિકાસ વિકાસ વિકાસ, ઘરે ઘરે આ લોકોને આમંત્રણ આપું છું તમામ કચ્છના પદાધિકારી ભારતીય જનતા પાર્ટીને, મેં ચેલેન્જ કરું છું, તમે વિકાસની વાત કરો છો મારી સાથે બની વિસ્તારમાં આવો ને એક પણ તમે વિકાસની બતાવી દેશો તો હું મારો જાહેર જીવન મૂકી, હું કોઈ રાજકીય સ્થળ નથી, ગરીબોની પીડા જેવું છું, માલધારીની હાલત જેવું છે, શું હાલત છે. મેં રાજધર્મની વાત કરી છે, રાજધર્મથી નીકળ ગયા છે, લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે, ખાલી વોટ આવે મત આવે તે મત આપો એ આ લોકોનું. માલધારીઓને 1953 વન વિભાગનો કાયદો હતો એનો અમલ થાય, ઘાસ થાય તો ક્યાં કરે છે. આ સરકાર તો નાચ ડાગાના ડિસ્કા સાફા કરે છે, મેળાઓ મોટા મોટા કરે છે, ઠીક છે, એમાં મેળાઓમાં થોડાક માલધારીનો કંઈક લાભ થતો હશે પણ 90-95% માલધારી દુઃખી છે. આજે તમે ધોરડો તમે જો પાણીની વ્યવસ્થા પડી, છેલ્લો છેલ્લો પાણી છે, એની બાજુમાં જ 15 કિલોમીટર પાણીનો વેસલા મારે છે. આ વિકાસ બંને વિસ્તારની અંદર જ્યારે લોકસંપર્ક કરવાનો મોકો મળ્યો 2017 વિધાનસભાની ચૂંટણીની અંદર જે વિકાસની વાતો કરે છે અને 22 વર્ષનું જે ભાજપનું શાસન છે એ શાસનની પોલ જો ખુલતી હોય તો આ બંને વિસ્તારમાં છે. અમે તો પહેલા પણ કહેતા હતા, અમે જાહેર ડિબેટોની અંદર કહેતા હતા કે તમે બંને વિસ્તારની વાતો કરો છો, બંનેને વિકાસની વાતો કરો છો, ટુરિઝમની વાતો કરો છો, તો મારે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવું છે કે ટુરિઝમ ક્ષેત્રે શું તમે કર્યું. આજે આરોગ્ય અહીંયા કને સાવ શૂન્ય છે,
ભાજપનો વિકાસ શહેરના રોડ અને મેઇન રોડ સુધી છે, ગામડા સુધી હજી ક્યાં મીડિયાવાળામાં લાગે બહુ ઓછા પહોંચવા લાગે. દાદા ખરેખર બતાવ્યું હતું આજે 12 વર્ષની આખી ગુજરાતની હજી વિકાસ વિકાસ કરીને દેશને ભોગવવાનો વારો આવ્યો ને આ વખતે. આખી ગુજરાતની ગામડાની પરિસ્થિતિ આજ છે, અને ખાસ કરીને કચ્છના બની પછમ એના બે ગામડામાં રોડ અને રસ્તા જે મોદીજી જ્યારે રણોત્સવ કર્યો, રણોત્સવની અંદર જ્યારે રણોત્સવ પહેલી વખત કર્યો ને ત્યારે આપણે જોયું હશે કે સાબરમતીની અંદર જ્યારે આવ્યા ચાઇનાના વડાપ્રધાન ત્યારે ઢાંકડા થાક્યા હતા. એ જ પરિસ્થિતિ આપણી ગુજરાતના આગળ બની પછમનો વિસ્તાર એ જ રીતે રાખવામાં આવ્યો કે બાવળિયાની અંદર ઓરિજિનલ ગામ જે છે તે ખાતર નથી, માત્ર એક રણોત્સવ કરી અને બની પછમને ચમકાવ્યું પણ વાંધો નથી. તો ખરેખર જે કરવાની હતી પાણીની સુવિધા, રોડ રસ્તા, આરોગ્ય અને આ પશુપાલકોના પરિવારને શિક્ષણની ખાસ જરૂરી છે એની સુવિધા નથી, એ બહુ ખામી છે. આવનાર સમયની અંદર આ વખતે જે ગુજરાતની અંદર કોંગ્રેસ સરકાર બનશે તો 22 વર્ષ પછી કચ્છના અને આ ગામડાના પ્રશ્ન જેને વાંચા મળશે એવી ખાતરી આપું.